જ્યારે આઝાદીના 75મા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ પર્યાવરણ માટે ખૂબ જ સતત કાર્યશીલ રહ્યા છે અને એમનું પણ વિઝન રહ્યું છે કે લાયન પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે ગુજરાતના માનનીય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને મારી મુલાકાત થઈ હતી. લગભગ 8-1 કલાક સુધી કાલે અને આજે એટલે લગભગ 1.5 દિવસ જેટલા ભૂપેન્દ્ર યાદવજી સાસણ ગીરમાં રોકાયા હતા. 8-1 કલાક જેટલા એ પોતે ફોરેસ્ટની અંદર વિઝિટ કરી છે. ફોરેસ્ટની અંદર જે કરંટ ઇસ્યુઝ છે, આવનારા દિવસોની ચેલેન્જો છે, આનો બધો જ સ્ટડી કર્યો છે. સાથે કેન્દ્રમાંથી જે ટીમ આવી હતી ફોરેસ્ટની એ અને ગુજરાતના અધિકારીઓની ટીમ સાથે બેસી અને આવનારા દિવસોની ચેલેન્જીસ શું હોઈ શકે, અહીંના સ્થાનિક પ્રશ્નો શું હોઈ શકે, સ્થાનિક પ્રશ્નોને પણ માન્ય ભૂપેન્દ્ર યાદવજી અને મેં એને કિરીટસિંહ સાંભળ્યા છે, ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે મળ્યા છીએ, નેસ્ટના લોકોને પણ મળ્યા છીએ, સ્થાનિક ફાર્મરને મળ્યા છીએ, એના હોટલ મેનેજમેન્ટ રિસોર્ટના લોકોને મળ્યા છીએ, એનજીઓસને મળ્યા છીએ, એના કરંટ ઇસ્યુઝ સાથે સાથે એ પણ ચર્ચા કરી છે કે આવનારા દિવસોની અંદર આપણે કન્ઝર્વેશન મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, લાયનનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, ફ્યુચરિસ્ટિક આવનારા 25 વર્ષનું મેનેજમેન્ટ ફોરેસ્ટનું કઈ રીતે થઈ શકે, એના માટેની 2 દિવસની ખૂબ ગહન ચર્ચા થઈ છે. ભૂપેન્દ્ર યાદવજી નીકળી જવાનું પણ સાથે દિલ્હીની એમની જે સાથે ટીમ આવી છે એ ટીમ અને ગુજરાતના અધિકારીઓ પણ હજી 1 દિવસ વધારે રોકાવાના છે અને એ લોકો બેસી અને આખું ચાર્ટ તૈયાર કરશે અને આગામી દિવસોની અંદર લાયન પ્રોજેક્ટને કઈ રીતે વધારે સારી રીતે વધારી શકાય એના માટેની 2 દિવસની ચર્ચાઓ થઈ છે. ભૂપેન્દ્ર યાદવજીની પણ પોતાની પણ ઈચ્છા હતી અને સાથે સાથે એમનું પણ એવું કહેવું છે કે વનને જાણવું હોય, એની ફોરેસ્ટને જાણવું હોય તો તમે જાતે જ્યાં સુધી અંદર ઉતરશો નહીં, જ્યાં સુધી ફૂટપ્રિન્ટ તમારી જંગલમાં નહીં થાય ત્યાં સુધી તમે વનને સમજી શકશો નહીં અને વન્યજીવોને નહીં સમજી શકો. એટલે એટલો ડીપથી અભ્યાસ કરવા માટે કાલે સાંજે ને આજ સવારે લગભગ 8-1 કલાક સુધી